પંચમહાલના હાલોલ તાલુકામાં આજે નગરપાલિકાના હોલમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ શાળાના આચાર્યો તથા મધ્યાહન યોજનાના સંચાલકો સાથે બેઠક કરી હાલોલ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને બપોરે આપવામાં આવતું ભોજન અને સાંજે આપવામાં આવતો નાસ્તો નિયમિત અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પૌષ્ટિક આહારના મેનુ મુજબનો બાળકોને મળી રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી ખાસ કરી તમામ શાળાઓમાં બાળકોને સાંજનો નાસ્તો ફરજિયાત મળે તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું આ બાબતે હાલોલ તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યો અને સંચાલકોને ડીએસઓની સખત શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી હતી